આપણે હે ને 20 નંબર જે સિંગ છે ને ઉપલાપડામાં એમાં રામ હાંકવાની છે હે એ તમને દેખાડું હું જો કે આ દેખાડીને તો અમારે ખેડૂ ના પાડે હે ખેડૂનું કેવું એવું હે કે આ સરકાર ભાવ જાય ને તો હિમો નહીં આવે કાંઈ ઘટે છીજડો પિતૃ ના પિતૃ ની દયા તો ધરાવી છે હોવા 6 ફૂટ ની રાંપ છે સીધી અને ઈ રાંપ લઈ ને એ આપડે આખા ચેરામાં કમ્પ્લીટ થઈ જાય છે રાંપ છે અને પાછળ જો આ સોરસ સાપિંગ ફોટાડેલી છે કારણ બધા આવી જતા ને એ જો સોડા લઈ આવ્યા હતા સોડા પીતા પીતા હવે જો પાછું ચાલુ કરવાનું છે હાલો ડાયરો ગુડ આફ્ટરનૂન જય માતાજી જય શ્રી રામ જય દ્વાત્યાધીશ ભાઈ ને કેમ છો ડાયરો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જ છો સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા બ્લોગ વિડીયોની અંદર ભાગ્યા છે ત્યારે લગભગ બપોરના 3:30 જેવો ટાઈમ થયો છે અને આજ જો આપણે આવી ગયા એવી પડામાં અને આજ છે ને ડાયરો આપણે માંડવીમાં રાંપ મારવાની છે તો હાલો જો રાંપ ને બધું કમ્પ્લીટ કરીને આવી ગયા આપણે હે ને 20 નંબર જે સિંગ છે ને ઉપલાપડામાં એમાં રાંપ હાંકવાની છે જો આપણે ટ્રેક્ટરમાં રાંપ ઉભા રહી ગયા ખેડૂત કરે છે ચાલુ હાલો જો મુરજ થાય છે હાલવા દો તો હાલો ભાઈ ટ્રેક્ટર હાલતું થાય છે આવું નહીં પડતી હાલો જો આવું હાલતું થાય હે અમને તમને દેખાડું કેવી માંડવી થઈ હે એમ હા હાલો હટ ઊભું રહેવું પડશે નથી પડતી જો પડતી નથી રાંપ બધું અધિક વજન ઓછો પડે છે આપણે હે ને ડાયરો માંડવીમાં ફૂગ મંડી છે આવવા એ કારણોસર પાડવી પડે છે નકર તો હજી કાશી છે માંડવી હજી છે ને ભાઈ તૂટે છે વધારે રાંપ નથી પડતી વજન ઓછો પડ્યો ને એટલે બાકી જો પાલો બાલો બધું ખરવા મીંડ્યું છે ને એટલે કીધું હવે માંડવી પાડી દેવી ખાલી આ પ્રોબ્લેમ છે ને એ આપણે 20 નંબરમાં એકમાં છે બીજામાં આ પ્રોબ્લેમ નથી અને હવે છે ને અમારે 4 જણાને ઊભું રહેવાનું છે ચાલો પગથિયે જાઓ બે જણા ઉભા રહ્યા છે દેખાડો તો જોઈ લો ભાઈ અમારે 20 નંબર નો ઉતારો જોવો કેવી માંડવી બેઠી હે હા અને ભાઈ રાંપ માં હે ને તમારે 4 સાહે ઉંચવાય માંડવી વાવેલી હોય ને અમારી આ જે સિસ્ટમ લઈ ને એ તમે ઉપયોગ કરી શકો આપડે હે ને 6 ફૂટ ની ઉંચવાય સાહ માં જો આખા સાહ માં ઉપાડતા આવી કેરા માં ટૂંક માં આપડે જે કેરા માં જે માંડવી વાવેલી હે ને બાકી ઉલટામાં બીટી ભત્રી રહી ને એને હજી કઈ વાંધો નથી એ હજી કમ્પ્લેટ છે બાકી જો અમારે લખા બાપા ની બેટી બચરી જોવો એને હજી કઈ વાંધો નથી ભાઈ આપણે હે ને ઉપલાપડામાં ખીજડા સુધી ઉલચુ ને જે 7 સાવાળી માંડવી હતી ને 20 નંબર એ બધી પાડી દીધી હે અને હવે જો આ 5 સાવાળી આપણે જે સિંગ રહી ને 20 નંબર એમાં રાંપ મારવાનું ચાલુ કર્યું હોય ને કોઈ એમ કે ભાઈ 20 નંબર માં ઉતારો ન આવે તો આ તમે જોઈ લો અમારી 20 નંબર સિંગ તમે જોવો ઉતારો આવે કે ન આવે આ જો ખેડૂ હજી લાઈવ આમ ભેગી કરે હે એ તમને દેખાડું હું જો કે આ દેખાડીને તો અમારે ખેડૂ ના પાડે હે ખેડૂનું કેવું એવું હે કે આ સરકાર ભાવ જાય ને તો વીમો નહીં આવે એટલે ખેડૂ ના પાડે હે તો નો સૂટ કે તમને દેખાડું હું જો અહીંયા ભેગી થાય ત્યાંથી હો ભાઈ તમને જરીએ ઓલું ન થાય હું
અહીંયા લાઈવ ભેગી કરે છે ને અહીંયાથી તમને દેખાડ. હાલો અહીંયાથી આપણે છે ને જો આપણે અહીંથી જો આવા ખોખા છે આમાં કાંઈ ઘટે આવી સિંગ છે ભાઈ. અમારે છે ને ખેડૂ એમ કે છે જો આ સિંગ કે સરકાર ભાવી જાય ને તો હમણાં ઓલું સહાય જાહેર કરી દઉં ને પાછી પાછી ક્યાંય લે. ઓલચો જે આપણે ખીચડાની ઓલચો જેટલી રહી ને એ આમાં 20 નંબર ને આ તમે જોવો લ્યો આમાં કાંઈ ઘટે. આ લીમડાનો સાયો હા લીમડો ઓર્ગેનિક રીતે એટલો ગણ કરે એ પાકું લીમડો ગણ તો કરે ઓર્ગેનિક. લાઈવ માંડવી ભાઈ હા નાથી નહીં દેખાડવાની છે. આંચો થી આ લીમડા હેઠ ના ઉલચુ ના ભાગમાં બધો બધો ઉતારો નથી. લીમડો રહ્યો ને એને ગણ નથી કીધું આંચો આમાં જો ના ના કાયદેસર દેખાય આવે તમે જુઓ દેખાડતો ના ના આમાં છે પણ લીમડા થોડો થોડો ગણ કર્યો હે બહુ જાજો ગણ નથી કર્યો. તો ઓલ આપણે સુધીની જે આપણે ઊંચું સારસા વાળી માંડવી હતી ને એમાં રાંપ હાલી ગઈ છે અને હવે આંચોની 5-6 વાળી માંડવી રહી ને એની ચેઢા મોસમમાં રાંપ આંચી નાખી છે. હવે હા 20 નંબરે 5-6 છે એટલે તમે અંદાજ લગાવો કે આમાં કેટલો ઉતારો લે છે માંડવી. આ અખતરો રહ્યો ને એ લગભગ આખા ગુજરાતમાં કોઈ નહીં કીધું હોય. એ આ અમારે વિકસિત ખેડૂત થયા ને વિકાસ હું જોઈએ ગુજરાતને વિકાસ આપવા ખેડૂત એને અખતરો કર્યો છે. જોયું એ ગમે એ પાછો ઊંચો થાય એમાં માંડવી જેટલી આવે. જો આમાં કાંઈ ઘટે ગમે ને તમે સોળવો લઈ લેવાની સ્વીટ. હવે હે ને આપણે ઠેઠ એન્ચ છીજડા પાસે જઈને ટ્રાય લેવી. આ શું છે વટાણા સોયાબી છે લીલા વટાણા સોયાબી એમાં કાંઈ મિશ્ર પાક. હા આમાં કાંઈ નો કટાય ની શીંગું તમે જુઓ સોયાબીન માં શીંગું જેટલી ખેતી ઓર્ગેનિક ને. હવે ખીજડા પિતૃ દેવ વાળી માંડવી દેખાડો ભાઈ. જો આ ખીજડો અમારો પિતૃ ખીજડો પિતૃ ના ના પિતૃની દયા તો ધરાવીની છે. પિતૃની દયામાં કાંઈ નથી ઘટે એવું ટૂંકમાં પિતૃ તમારી માથે રાજી છે એ પાકું છે. જો આપણે છે ને થોડું થોડું કામ કરાવી આવડા ને જો આવું છે આમાં કોક કોક જો છોડવા ઉગવા માંડ્યા છે ને એના લીધે અને પાલો છે ને એ 20 નંબર માંડવી રહી ને એમાં પાંદડા બધામાં બહુ જ સુકાવા માંડ્યા છે એના લીધે આપણે માંડવી ઘટ પાડવી પડી છે. નકર તો એવું હતું થોડોક ટાઈમ ઊભી રાખી હજી બેટી બચરી રહી ને આપણે જો ઓલચું એટલે આપણે તમને દેખાડું ઝૂમ કરીને એમાં તમને હે ને ક્યાંય એટલે ક્યાંય આમ કાળો ડાઘ નહીં દેખાય પાંદડામાં. અને અહીંચું ના પાંદડા તમે જુઓ ને તો જોઈ લો આ બધું કાળું પડવા માંડ્યું છે ને એના લીધે આપણે આ માંડવી શું કહેવાય ઉપાડવી પડી છે. આ સરકારને દેખાડો એટલે સરકાર શું છે વીમો આપે ખેડૂત એમ કે વાહ દેખાડવી. અને જોજો આમાં લીલું નહીં દેખાડવાનું ના શું છે પિતૃ વેઠ આવ પિતૃ વેઠ રડે એવું છે વાંધો નથી માપે માપે દયા છે પિતૃની. ફૂગરાના માળા ઘણા છે ફૂગરાની દયા છે ભાઈ આમાં જો આંચું ભેગું કરતા જ આવી અને આમાં જો ફુવારા પીડા છે ને તો જેમ જેમ આમ રાપ આલતી જાય ને એમ ફુવારા ફેરવી લેવું. અત્યારે તો કાંઈ ઓલું છે નહીં જોયું પાછા ભેગું કરવાનું ચાલુ કરી દીધું હે આ રોવા. આ ઓલું વાવાઝોડું વાલ્યું આવે છે ને વાવાઝોડું આવે ને પેલા આપણે ખરું લઈ લેવાનું થાય અમે. ચાલો ભાઈ હવે હે ને નવી ઘોડે નવો દાવ હવે એન્જિનની 5-6 માંડવી રહી ને એમાં ટ્રેક્ટર ચાલુ થવાનું છે. અને રાંપ તમને પેલા દેખાડું જો આપણે હે ને 6 ફૂટની રાંપ છે સીધી અને એ રાંપ રહીને એ આપણે આખા ચેરામાં કમ્પ્લીટ થઈ જાય છે રાંપ છે. અને પાછળ જો આ સોરસ સાપટિંગ છોટાડેલી છે અને જે પાળી રહીને એ પાળીના માપમાં આપણે શું કહેવાય દાઢા છે બે પાળી માથે દાઢા હાલે ને કમ્પ્લીટ આખા ચેરામાં પડી જાય છે. હવે આ 5-6 વાળી માંડવી રહીને એમાં ટ્રેક્ટર ચાલુ કરવાનું છે. તમને દેખાડું જો લાગે હમણાં રાંપ એઠી મૂકવી ને એટલે ખ્યાલ આવે તમને કઈ રીતની હાલે છે. અને 5-6 વાળી માંડવી રહી ને ભાઈ
એમાં થોડો કામ તો રૂપિયા ઓલામાં વજન તો દેવો જ પડે છે, માથે ઊભું રહેવું પડે છે અને આમાં ઊભું રહેવું પડે છે. હાલો જોઈએ, બે જણા રહી જાય ઊભા ને હવે ટ્રેક્ટર થાય હાલતું એટલે તમને ખ્યાલ આવે. જો આ રીતની છે ને, જો ઓલી બાજુની પાળી માથે હાલે છે અને આ બાજુ પાળી માથે દાઢા હાલે છે, તો આ રીતનું કાંઈક રાંપ હાલે છે અને આ રીતની માંડવી પડતી જાય છે. આવશે એક છોડવો લઈ લેતો લાઈવ તમને રિઝલ્ટ દેખાડવી. આપણે વી નંબર સિંગ નું ભાઈ, બસ બસ જોઈ લો કેવા છે. પાંચ સાહે માંડવી 20 નંબર. તો આવી કઈક સિંગ છે આપણે અડધી વિખાઈ જાય ને એટલી રાપ હાલે ને, એટલે પાસે પાંચ સા આપણે જે કેરામાં કરેલા છે ને એ માંડવી પડી જાય છે. તો આ રીત નહીં ને, એ માંડવી આપણે કેરા કરીને ગયા હોય ને માંડવી કાઢવા હતું, આરામથી રીત નહીં બેસ્ટ છે કોઈ ને આ રીતનું ખેતી કરવું હોય ને. બાકી નગર અત્યારે ઘણા છે ને, ચાર પાંચ ઘોડાવાળી રાંપી આવે એ વાપરે છે, પણ એની કરતા આ રામ લઈ ને બધા આવે એ રીતે. અને અમારે તો એક માણસો ઉતરાય વિઝિટિંગ માંથી આવ્યા છે અમારી માંડવી જોવા અને રાંપ કઈ રીતની આવે છે ને જોવા. અમારે અહીંયા બાજુમાં કનાળી ગામ છે ને, ત્યાંથી અમારા ઓકડા બાપાના ભાઈ પણ છે એ આવ્યા છે જો ઇલેક્ટ્રિક ગાડી લઈને. ચાલો ભાઈ હે ને, અત્યારે વાગી ગયા છે 5:30 ને કડક પોરો ખાધો અને બધાએ સોડા પીધી ને હવે જો પાછું ટ્રેક્ટર ચાલુ કરવાનું છે. અમારે જો ડાય તો જામી ગયો તો રાહ ભાંગતા હાંકતા ધનભાઈની હનાવાથી બે ભાઈ હતા ને, એટલે અમારે ઓગળા બાપા ને જગુભા ને લગધીર કાકા ને બધા આવી ગયા હતા ને, એ હજુ સોડા લઈ આવ્યા હતા. સોડા પીતા પીતા હવે જો પાછું ચાલુ કરવાનું છે. અને અહીં તો જો આ 5-6 વાળું જોયું ને, એમાં ખાલી હજી એક ઉછળ ગયા હતા અને હવે પાછું ટ્રેક્ટર કર્યું છે ચાલુ. અને વીણમાં વાળા માણસો જુઓ તમે કેટલા બધા થઈ ગયા છે. આ ડાય તો બેઠો ને એ બધા બેહવા વાળા ને આ બધા જો વીણવા વાળા. બાય બાય અંકિત ભાઈ, હાલો જો હવે પાછું ચાલુ કર્યું છે. આપણે એને સાયન્ટિફિક કામ કરવું, આ માણસ જે થાય એટલે એને લગતો ન હોય. આ જો આમાં જેટલું પડે ને પાડી દેવો છે, સુરેશ દાદા જો હવે થોડાક ટાઈમ માં આચમી જાય લાંબી વાર છે નહીં, પછી જોઈ લો ટ્રેક્ટર આવ્યું જાય ને વાગી ગયા છે. અને ફાઇનલી હે ને આપણે ઉપલાપડામાં જેટલી માંડવી રહી ને એમાં રાંપ હાલી ગઈ છે. પહેલા આપણે આ ચીજડો રહ્યો ને એટલા સુધીમાં ચાર સાહે જે પાળ્યા હતા ને એ બધી માંડવીમાં રાંપ આંચી હતી, તો એમાં બધામાં જો પાથરા થઈ ગયા છે. અને એ પછી આપણે ઓલચોર જે મકાઈ રહી ને ઇંચોરથી રાંપ આપવાનું ચાલુ કર્યું હતું, તો અત્યારે જો એ બાજુથી પાથરા કરવાનું ચાલુ છે. બધા બૈરા ને અવસર ને ભાઉભાઈ ને અવુભાઈ ને એ બધા ઇંચોર પાથરા કરે છે અને આપણે હવે જવાનું છે ઘાણે. અને જો સુરેશ દાદા આત્મી ગયા હે, આજ તો 6:05 થઈ ને સુરેશ દાદા આત્મા હે, નકર તો હોવા છે એ થઈ આથમતા. આજ જો 6 હજી 5 થઈ હે સુરેશ દાદા આત્મી ગયા હે. અને બહુ મસ્ત શાંતિવાળું ને ઠંડુ વાતાવરણ છે. હવે ખાલી આપણે જે ઓલા ફુવારા ફિટ કરેલા પાઇપ અને દંડા હતા ને એમાં બે પાળિયામાં ટ્રેક્ટર નાખવાનું બાકી છે રાંપ નાખવાની. તો અત્યારે અશોક કાકા ને ઉભાઈની એ દંડાને એવું બધું ફેરવે છે, એ ફેરવી અને એમાં પછી રાંપ હાંકી નાખશે બે પાળિયામાં. એટલે ઉપલા પડામાં આપણે જેટલી સિંગ હતી ને એમાં રાંપ હવે હાલી ગઈ છે. અને બેટી બેટરી જો હજી લીલી છે, આમાં હજી શું કહેવાય છોડવાનું એવું કાંઈ બહુ હુકાણું નથી ને, તો આમાં અત્યારે નથી હાંકવાનું. અને આમાં ખડાઈ દીધો છે જ જાજુ છે, એટલે ખડબડ બધું લેવાઈ જાય ને પછી હાંકશું. બાકી વાતાવરણ છે અત્યારે બહુ જ મસ્ત અને ઠંડુ છે, આમ કામ કરવામાં પૈસા હોય નથી હોય એવું વાતાવરણ ને, તો મજા આવે એવું છે. એટલે હવે બૈરા બૈરા એ જેટલું એ માંડવીના પાથરા થાય છે ને એટલા કરીને આવશે. અને અમારે જો ઓલા બે મંડ્યા છે ધોળવા, તો હવે હે ને એમને ત્રણે વ્યાજ આવી ફીરીએ આપણે આ ગાડી લઈને વ્યાજ આવી, કેમ કે હજી ઘાણે જવાનું છે અને ત્યાં જઈને દીવા પછી ને એવું કરવાનું છે. અને અમારા બાપુની
અને વાલ બાપુ બે જણા છે એટલે ત્યાં જઈ બધું કરાવી કમ્પ્લીટ.